नमस्कार विद्यार्थी मित्रों, रुद्र एज्युकेशन की अंदर आपनो हार्दिक स्वागत छे। गया वीडियो नी अंदर आपने जोयू के भारतीय आर्य भाषा कूल अने द्रविड कूल एनी वात करी। हवे आजे आपने खबर छे के अति महत्वनो टॉपिक छे धोरण 12 नी अंदर मान्य भाषा अने बोली। तो हवे मान्य भाषा अने बोली ए बन्ने वच्चे केटलो डिफरंट छे, केवी पातळी भेद रेखा छे ए आपणे जोवानी छे। आपणे भाषा बोलीए छीए के पछी बोली बोलीए छीए, तो जो आ टॉपिक छे व्यवस्थित रीते आपणे भणीशुं तो आपणने भाषा अने बोली वच्चेनो जे भेद छे ए भेद आपणे व्यवस्थित रीते समजाई जशे। तो मान्य भाषा अने बोली, तो मान्य भाषा एटले शुं? तो समाजना भिन्न भिन्न वर्गो के राज्यना भिन्न प्रदेशों वच्चे व्यवहारनी एकरूपतानी आवश्यकताने ध्यानमां राखीने व्यापक व्यवहार माटे कोई भाषा रूप जे ऊभू थतुं होय छे आ स्वरूपने कोर्ट कचेरी शाळा महाशाळाओमां वापरवामां आवे छे, जेने मातृभाषा तरीके आपणे ओळखीए छीए। जो तो हवे खबर पड़ी गई कि आपणे ए भाषा कोने कहेवाय, ये ख्याल आवी गयो कि एने शुं कहेशुं आपणे? मान्य भाषा कहेशुं। भारतना जुदा जुदा प्रदेशोमां जे मान्य भाषा छे એ કેવી કેવી માન્ય ભાષાઓ છે બોલાય છે, બરાબર? તો નીચે જ આપણે જોઈશું એની યાદી આપેલી છે આખી, કે કયા રાજ્યની અંદર કઈ માન્ય ભાષા છે એ બોલાય છે, બરાબર? આપણે ખબર છે કે ગુજરાત રાજ્યથી શરૂઆત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાતી, પંજાબની અંદર પંજાબી, મહારાષ્ટ્રની અંદર મરાઠી, ઓરિસ્સાની અંદર ઉડિયા, ઉત્તર પ્રદેશની અંદર હિન્દી, રાજસ્થાનની અંદર હિન્દી, દિલ્હીની અંદર પણ હિન્દી, બરાબર? હવે જો કાશ્મીર છે તો કાશ્મીરની માન્ય ભાષા છે કાશ્મીરી, આસામની અસમિયા, બિહારની હિન્દી, હરિયાણાની હિન્દી, મધ્યપ્રદેશની પણ હિન્દી અને હિમાચલ પ્રદેશની પણ હિન્દી, બરાબર મિત્રો? તો જો અહીંયા રાજ્ય પ્રમાણે દરેક ભાષા છે માન્ય ભાષા છે એ માન્ય ભાષા એની સામે જ આપેલી છે કે કયા રાજ્યની અંદર કેવી ભાષા છે એ બોલાય છે, બરાબર? તો આ ભાષાની વાત થઈ। હવે તમને ખ્યાલ આવી ગયો મિત્રો કે ભાષા ખરેખર કોને કહેવાય છે? તો હવે બોલી એટલે શું એ આપણે જોઈ લઈએ કે ભાષા અને બોલીમાં શું ડિફરન્ટ પડે છે। તો કોઈ પણ ભાષા દરેક પ્રદેશ અને સામાજિક વર્ગોમાં એક સરખી રીતે બોલાતી નથી, એક જ ભાષા જુદા જુદા સ્વરૂપે બોલાતી હોય અને બોલાતી જોવા મળે છે, અને આ ભાષા સ્વરૂપને બોલી તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર? બોલી એ ભાષાનું કથ્ય સ્વરૂપ છે। તો જો બોલીએ છે શું ભાષાનું કેવું સ્વરૂપ છે? તો કે કથ્ય સ્વરૂપ છે, લોકોમાં બોલાતી વાણી, આપણે જેને ખબર છે ને કે ભાષાના જે આપણે પહેલાં કથન વાંચન લેખન જેવા કૌશલ્યો આપણે શીખેલા છીએ, તો એ બોલી છે એ શું છે? ભાષાનું કથ્ય સ્વરૂપ છે। કેવું સ્વરૂપ છે? કથન કરી શકાય એવું, એટલે લોકોમાં બોલાતી વાણી। સામાજિક વ્યવહારોમાં બોલીનો ઉપયોગ થાય છે, શેમાં થાય છે? સામાજિક। બોલી એ ભાષાની ભાષાથી જુદો પડતો પ્રયોગ છે, વિકૃત પ્રયોગ નથી। બોલી અને માન્ય ભાષા એકબીજા સાથે સંકળાયેલા છે, જુદા નથી, બરાબર? સમાજનો નિમ્ન અને અલ્પશિક્ષિત વર્ગ છે એ બોલીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે। જો અહીંયા એક શબ્દ આવ્યો છે અલ્પશિક્ષિત, જે વધારે ભણેલા નથી તે, અને જે આપણા લોહીની અંદર વણાયેલી છે, બરાબર? પરંપરાગત જે વારસામાં આપણને પ્રાપ્ત થઈ છે એ જે ભાષા જેને આપણે કહીએ છીએ એ ભાષા જ આપણે બોલીના સ્વરૂપમાં શું કરીએ છીએ? બોલીએ છીએ, બરાબર? એટલે સમાજનો જે નિમ્ન વર્ગ છે અને અલ્પશિક્ષિત વર્ગ છે એ આવી બોલીનો પ્રયોગ છે એ વધારે પ્રમાણમાં કરે છે। યુવાનો અને વિદ્યાર્થીઓ કેટલાક ભાષા પ્રયોગોનો ઉપયોગ છે એ વધારે પ્રમાણમાં કરે છે, બરાબર? જેને સ્લેંગ તરીકે ઓળખવામાં આવે છે। કયા શબ્દ તરીકે? સ્લેંગ તરીકે। હવે સ્લેંગમાં ટ્યુબલાઇટ થવી, ઉપલો માળ ખાલી હોવો, બરાબર, પેપર વેઇટ મૂકવું વગેરે જેવો રૂઢિપ્રયોગ છે એ શું થાય છે? વપરાય છે। શું વપરાય છે? રૂઢિપ્રયોગો વપરાય છે। અને ભાષાના જુદા જુદા પ્રદેશોમાં બોલાતી બોલી, આપણે જેમ ભાષાની જોઈ હતી ને એવી જ રીતે આપણે પ્રદેશ પ્રમાણે બોલી કેવી કેવી બોલાય છે એ પણ આપણે જોઈ લઈએ, બરાબર? તો જો અહીંયા રાજ્ય અને પ્રદેશ
એની અંદર બોલી છે કેવી બોલાય છે બરાબર જો ઉત્તર પ્રદેશ છે તો ઉત્તર પ્રદેશની અંદર આપણને ખબર છે કે ગઢવાલી કુમાયુની ખડી બોલી વ્રજ કનોજી અને અવધી બોલી છે એ બોલાય છે જો આ ભાષા નથી હો બોલી છે હવે રાજસ્થાનની અંદર રાજસ્થાની પછી મારવાડી પછી જયપુરી પછી મેવાતી અને માળવી બરાબર તો આ આ શું બોલાય છે બોલીઓ બોલાય છે હવે મધ્યપ્રદેશની અંદર બુંદેલી બધેલી ઉત્તર પ્રદેશમાં છત્તીસગઢી અને નિમાડી આ બોલીઓ છે એ બોલાય છે હરિયાણાની અંદર હરિયાણવી એટલે કે જેને બાંગડું પણ કહેવામાં આવે છે તો આવી જે બોલીઓ છે એ આવા પ્રદેશોની અંદર ખાસ કરીને મિત્રો બોલાય છે બરાબર તો હવે ગુજરાત રાજ્યમાં બોલાતી વિવિધ બોલીઓ કેવી છે હવે અન્ય પ્રદેશોની વાત તો આપણે કરી કે આ બીજા બીજા જે પ્રદેશો છે રાજ્યો છે એની અંદર આવી આવી બોલી બોલાય છે તો ખરેખર આપણે ગુજરાતી હોવાને નાતે આપણા ગુજરાત રાજ્યની અંદર કેવી બોલી બોલાય છે એ પણ આપણે જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર કેવી બોલી બોલાય છે તો કે પટણી બોલી બોલાય છે બરાબર પછી મધ્ય ગુજરાતની અંદર ચરોતરી બોલી બોલાય છે કચ્છ પ્રદેશની અંદર કચ્છી બોલી બોલાય છે બરાબર પછી દક્ષિણ ગુજરાતની અંદર સુરતી બોલી બોલાય છે અને સૌરાષ્ટ્ર પંથકની અંદર સૌરાષ્ટ્રી બોલી બોલાય છે અને આદિવાસી વિસ્તારની અંદર જે ડાંગ પ્રદેશ છે ત્યાં કાંગી અને ભીલી બોલી છે એ બોલાય છે જો મિત્રો બારમા ધોરણનો ખાસ આ ટોપિક છે એમાં તમારે માન્ય ભાષા અને બોલી એની અંદર ખાસ કરીને જે આ ગુજરાત રાજ્યમાં બોલાતી જે વિવિધ બોલીઓ છે એનો અભ્યાસ છે તમારે કરવાનો છે એટલે ખાસ મિત્રો તમારે આ શીખવું આવશ્યક છે કે બોલી અને ભાષા એમાં શું તફાવત છે એ પણ સાથે સાથે સમજતો જવાનો છે બરાબર હવે જોઈએ આપણે કે ઉપરની બોલીઓમાંથી સૌરાષ્ટ્રી બોલી અને નીચેના વિભાગમાં કેવી રીતે વહેંચી શકાય એ પણ આપણે જોઈ લઈએ તો જૂનાગઢ પંથક છે તો જૂનાગઢ પંથકની અંદર સોરઠી બોલી બોલાય છે સુરેન્દ્રનગર પંથકની અંદર ઝાલાવાડી બોલાય છે જામનગર પંથકની અંદર હાલારી બોલાય છે અને ભાવનગર પંથકની અંદર આપણને ખબર છે કે ગોહિલવાડી છે એ બોલાય છે તો આ આપણા પ્રદેશોની વાત થઈ આ પ્રદેશોની અંદર આવી આવી ભાષાઓ છે એ બોલાય છે બરાબર અને આપણને ખબર છે કે આપણી બોલી છે એટલી તો સમૃદ્ધ બોલી છે કે જે સમગ્ર ભારત વર્ષની અંદર છે એ કેવી છે ખ્યાતિ પામી શકે એવી ભાષા અને બોલી છે બરાબર બરાબર મિત્રો તમને ખ્યાલ આવી ગયો તો વર્તમાન સમયમાં ગુજરાતી અને અંગ્રેજીના મિશ્રણવાળી ગુજલિશ ભાષા છે એ આપણે શું કરીએ છીએ ગુજલિશ બોલી છે એ પણ આપણે બોલીએ છીએ જો જેને ગુજલિશ એટલા માટે કહેવામાં આવે છે કે જેની અંદર અંગ્રેજી ભાષા છે એનો પણ પ્રયોગ કરીએ છીએ આપણે આપણને ખબર છે કે આપણી ગુજરાતી ભાષા છે એ ગુજરાતી ભાષાએ અન્ય ભાષાના બધા જ શબ્દો છે એણે શું કરી લીધા છે સ્વીકારી લીધા છે અને એ દરેક ભાષાના શબ્દો છે આપણી ગુજરાતી ભાષાની અંદર જોવા મળે છે બરાબર એની અંદર આપણને ખબર છે કે ભાઈ ઉર્દુ છે મરાઠી છે ફારસી છે તેલુગુ છે પંજાબી છે અંગ્રેજી છે બધી જ ભાષાના શબ્દો ગુજરાતીએ સ્વીકારી લીધા છે એટલે અહીંયા ગુજરાતી અને અંગ્રેજી ભાષા તો આ વર્તમાન સમયની અંદર બંને ભાષા જ્યારે બોલાતી હોય ત્યારે એને આપણે ગુજલિશ એવું નામ આપ્યું છે અને આ ગુજલિશ કેવી છે બોલી પણ બોલાય છે બરાબર હવે આપણે ખાસ એક નોંધ માન્ય ભાષા અને બોલી આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ લો કે દરેક પ્રદેશોની અંદર છે એ કેવી રીતે એના શબ્દો છે એ ઉપયોગ થાય છે તો સૌરાષ્ટ્રી બોલી ઉત્તરની પટણી બોલી મધ્ય ગુજરાતની ચરોતરી અને દક્ષિણની સુરતી બરાબર તો હવે મિત્રો તમે નીચે જોઈ લેજો કે કેવા શબ્દો છે એનો પ્રયોગ છે એ કેવી રીતે બોલીમાં થાય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેક સુધી જોવાનું ભૂલતા